સુરતમાં ફરી લાંચિયા સરકારી બાબુઓ પર એસીબીએ સપાટો બોલાવ્યો છે। બીજાના જીએસટી નંબર પર ધંધો કરો છો, તમારા વિરુદ્ધ અરજી આવી છે કહી પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી। ત્યારબાદ કોન્સ્ટેબલ વતી 75,000ની લાંચ લેવા જેને કહેવામાં આવ્યું હતું તે સાગરીતને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે કોન્સ્ટેબલ સ્થળ પર મળી આવ્યો નહોતો। હાલ એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ગ 3ના હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ ભવાનભાઈ ચૌધરીએ લાંચની રકમ ખાનગી વચેટિયા ઉન વિસ્તારમાં રહેતા અબ્દુલ ગની સરદારભાઈ શેખને આપવા કહ્યું હતું, જેથી એસીબીએ છટકું ગોઠવીને સલાબતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલીના નાકે મારવાડીની ચાની દુકાનની સામે જાહેર રોડ ઉપરથી અબ્દુલ ગની શેખને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વેપારી તેમના મિત્રના જીએસટી નંબર ઉપર કાપડનો વેપાર ધંધો કરતા હતા, જે બાબતે આ કામના આરોપી કોન્સ્ટેબલ અને તેનો સાગરીત બંનેતા 29 ડિસેમ્બર 2023ના રોજ ફરિયાદીની દુકાન ઉપર જઈ ફરિયાદીને જણાવેલું કે તમે બીજાના જીએસટી નંબર ઉપર ખોટો વેપાર ધંધો કરો છો, જે બાબતે તમારા વિરુદ્ધમાં અરજી આવી છે, જેમાં આરોપી કોન્સ્ટેબલે ફરિયાદીને વેપાર ધંધામાં હેરાન પરેશાન નહીં કરવાના અવેજ પેટે 75,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ આરોપી અબ્દુલ શેખને આપી દેવા જણાવ્યું હતું। જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી। ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી અબ્દુલ શેખને લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ 75,000 સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયેલ છે, જ્યારે હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ ચૌધરી સ્થળ ઉપર હાજર મળી આવ્યો નહોતો। હાલ આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોના સુપરવિઝન અધિકારી તરીકે KR સક્સેના અને આ કેસમાં ટ્રેપિંગ અધિકારી સુરત ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર RK સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે। જો કે પોલીસ મહેકમમાં આ રીતે લાંચ લેતા પકડાયા બાદ કહેવાતા તમામ પોલીસ મથકના કેસીયરો એકબીજાને સંપર્ક કરી દોડતા ભાગતા થઈ ગયા છે તેમાં કોઈ બેમત નથી। હાલ તો હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ ચૌધરી પોતાના પ્રમોશનના નજીકના સમયમાં પ્રજા સાથે સાથ સહકાર આપી ચાલવાના બદલે મોટી લાંચ માંગવા જતા હાલ નોકરી પર આવી બન્યું છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।